અને પછી જે શ્રીમદ ભાગવત વેદ ઉપનિષદો એના જે ગૂઢાર્થ છે એ પ્રગટ કરવા માટે આપણા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. કે આ જે પછી એક જે જગત મિથ્યાની પણ જે વિચારધારા હતી, શ્રી મહાપ્રભુજીએ વિચારને ન સ્વીકાર્યો. શ્રી મહાપ્રભુજીએ તો બ્રહ્મ સત્યમ જગત સત્યમ સંસાર મિથ્યા, જગત અને સંસારના બે ભેદ બતાવ્યા. કે જેમ બ્રહ્મ સત્ય છે, આનંદમય છે, એમ જગત પણ સત્ય છે, ભગવાનની લીલા રૂપ છે, એટલે જગત પણ આનંદમય છે, બસ સંસાર મિથ્યા છે. અને ઈશ મહાપ્રભુજીએ એક સુંદર શુદ્ધાદ્વૈતના રૂપમાં એક સુંદર વિચારધારા આ શ્રીમદ ભાગવત ગીતા વેદ બ્રહ્મસૂત્ર એ ચારે સનાતન હિન્દુ સંસ્કૃતિના જે આધારભૂત જે ગ્રંથો છે એ ગ્રંથોને કેન્દ્રમાં રાખીને એનું મંથન કરીને એક સુંદર વિચારધારા જેને શુદ્ધાદ્વૈત કહેવાય છે, જેને પુષ્ટિ માર્ગ કહેવાય છે, પુષ્ટિ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય આપણે જેને કહીએ છીએ, એ વિચારધારા આપણને બધાને આપી કે આ જગત આનંદમય છે, જીવ એ બ્રહ્મનો અંશ છે, આનંદ જે તિરોહિત થઈ ચૂક્યો છે પરંતુ એ આનંદને ફરીથી એ જીવ પ્રાપ્ત કરી શકે છે કઈ રીતે, એ જ માર્ગ બતાવ્યો. અને એ જ માર્ગનું નામ એટલે કે પુષ્ટિ માર્ગ. કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, જીવાત્મા એનો અંશ છે, પણ જે આનંદ જીવની અંદરથી તિરોહિત થઈ ચૂક્યો છે એ આનંદને પુનઃ પ્રાપ્ત કરવાનો માર્ગ, રસ્તો એ જ પુષ્ટિ માર્ગ. એટલે આ જે શ્રીમદ ભાગવત, વૈષ્ણવો આપણે બધાએ એ જ શ્રી આચાર્યજીએ જે ગૂઢાર્થોને પ્રગટ કર્યા છે, સાત પ્રકારથી જે અર્થ પ્રગટ કર્યા અને એમાંથી પણ જે શ્રી સુબોધનીજી અને નિબંધમાં જે શ્રી મહાપ્રભુજીએ ગૂઢાર્થ પ્રગટ કર્યા છે એ ગ્રંથોને કેન્દ્રમાં રાખીને આપણે આ શ્રીમદ ભાગવત નો આત્મમંથન કરીશું, શ્રવણ કરીશું. એટલે કથામાં ખૂબ સાવધાની, ખૂબ એકાગ્રતા એ પરમ આવશ્યક છે. ફરીથી હું યાદ અપાવીશ કે આ કથા મનોરંજન માટે નથી, આ કથા મનોમંથન માટે છે. બની શકે કે એ મનોમંથનની યાત્રામાં ઘણાને નિંદ્રા પણ આવી જાય, પણ મને એની ચિંતા નથી. વાંધો નહીં, નિંદ્રા આવી જાય તોય ચિંતા નહીં. હા, અહીંયા આવીને તમે ઘરે સુવો એના કરતાં અહીંયા આવીને સૂઈ જાઓ, એ વધારે સારું. એટલે નિંદ્રા આવી જાય તોય મને ચિંતા નથી, મને આનંદ છે કે ચાલો ભાગવતના વાતાવરણમાં તો છે. આ પાંડાલમાં આ આખું આ પાંડાલ આ મંદિર છે. એમ તો મંદિરમાં જઈએ તો આપણે પછી અમુક નિયમ હોય, સાવધાની રાખવી જોઈએ. મંદિરોમાં જઈએ સાવધાની રાખીએ ના કે ભાઈ ચપ્પલ પહેરીને અંદર ન જઈએ, સોક્સ પહેરીને ન જતા હોઈએ, ઊંચા અવાજમાં ન બોલીએ, કોઈને ખરું ખોટું ન સંભળાવીએ, નિંદા ન કરીએ, પગ લાંબા ન કરીએ, આવી બધી મર્યાદાઓ હોય ને. એટલે આ શ્રીમદ આ કથા મંડપ પણ વૈષ્ણવ આ મંદિર જ છે. એટલે બને એટલી સાવધાની રાખજો, કારણ કે આ શ્રીમદ ભાગવત એ પ્રભુની વાંગ્મય મૂર્તિ છે. એટલે તો શ્રીમદ પદ આમાં રાખવામાં આવ્યો છે. શ્રીમદ એટલે શોભા સંપન્ન, અને શોભાયુક્ત એટલે તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે, એટલે શ્રીમદ ભાગવત. એટલે આ શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં આ દિવ્ય મંદિરમાં આપણે બેઠા છીએ. એટલે સાવધાની રાખજો, ખોટી કોઈની અંદર અંદર કંઈ વાતચીત ન થાય. મોબાઈલને પણ સાયલેન્ટ મોડમાં રાખવા, બને તો ફ્લાઇટ મોડમાં. નહીં, આપણે ફ્લાઇટમાં જતા હોય કે ભાઈ એરોપ્લેન મોડમાં રાખ દો, ફ્લાઇટમાં કે તો આપણે એક યાત્રા જ છે ને. આ ભાગવત શું છે?
એક યાત્રા એ તો સારું એ જ છે કે એને પણ આપણે એરોપ્લેન મોડ આવે છે એમાં મૂકી દઈએ મોબાઈલને, કારણ કે આ વચ્ચે વચ્ચે ઘણા તો આમ બેઠા હોય પણ મોબાઈલ આમ હોય હાથમાં ને હાથમાં, અને પાછા એવા હોશિયાર આમ ફેરવતા જાય ફેસબુક ને વોટ્સએપ ને. અરે થોડી વાર ભૈયા, 3 કલાક 4 કલાક થોડી વાર તો છોડો, એકાગ્રતા રાખો. એ મંદિર હૈ, એ ભાગવત કે સાનિધ્ય મેં તુમ બેઠે હો, તો કુછ તો મર્યાદા રાખો. ઘણાને એવી ટેવ પછી આ મોબાઈલ આદત ફરાવતા જાય. તો સાવધાની રાખો, એના કરતા સુઈ જવું એ વધારે સારું. એટલે એવો બપોરનો સમય હોય, પ્રસાદી લઈને આવ્યા હોય તો ક્યારેક એવું બને, વાંધો નહીં, ચિંતા નહીં કરવી. આ 4 કલાકનો સમય છે એમાંથી હવે એક અક્ષર એક શબ્દ પણ ઉતરી જાય ને એનો મનુષ્ય આત્મસાદ કરે તો આ કથા બોલવું સાર્થક થઈ જાય. એક શબ્દ એ કામ કરી જાય તો. એટલે બને એટલી સાવધાની રાખો, કારણ કે આ કથા શ્રીમદ ભાગવત એટલે ભગવાનની વાણી, ભાગવતા પ્રોક્તમ. આ ભાગવત શું છે? ભગવાન દ્વારા કહેવાયેલું. કહેવાવાળા કોણ છે? ભગવાન સ્વયં છે. આ અહીંયા હું આચાર્ય પીઠ પર બેસીને કે જે પણ કથાઓ કરતા હોય એક નિમિત્ત છે વૈષ્ણવો, મુખ્ય શ્રીમદ ભાગવતના વક્તા ભગવાન સ્વયં છે, ભગવાન દ્વારા કહેવાયેલું. આના આદિ વક્તા જો ભગવાને સૌથી પહેલા આ જ શ્રીમદ ભાગવત બ્રહ્માજીને આપ્યું જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય, અને પછી બ્રહ્માજીએ નારદજીને એ ચતુશ્લોકી ભાગવત નારદજીને આપ્યું. બ્રહ્માજીએ નારદજીને આપ્યું છે એમ નહીં માનતા, પણ બ્રહ્માજીના રૂપમાં ભગવાને જ નારદજીને આપ્યું છે, વાત એમ છે. પછી નારદજીએ વ્યાસજીને આપ્યું એમ નહીં, પણ નારદજીના રૂપમાં ભગવાને જ વ્યાસજીને આ શ્રીમદ ભાગવત આપ્યું છે. ને વ્યાસજીએ સુખદેવજીને આપ્યું છે એમ નથી, વ્યાસજીના રૂપમાં ભગવાને જ આ શ્રીમદ ભાગવત શ્રી સુખદેવજીને આપ્યું છે. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથાનું શ્રવણ કરાવ્યું એમ વાત નથી. ભગવાન વ્યાસ પુત્રો, જ્યારે સુખદેવજીનો આગમન જ્યારે આવે છે ત્યારે શબ્દ એમાં પ્રયોગ કરવામાં આવ્યો, ભગવાન વ્યાસ પુત્રો. ભગવાને જ સુખદેવના રૂપમાં આ દિવ્ય કથા શ્રી પરીક્ષિત રાજાને શ્રવણ કરાવી છે. એટલે આ ભગવાન દ્વારા કહેવાયેલું છે ભક્તો માટે, એટલે ભાગવત. કૃષ્ણા સ્પીક્સ, કૃષ્ણ કહે રહે હૈ, કૃષ્ણ બોલ રહે હૈ. ઘણી વખત પ્રશ્ન થાય બાળકોને, ભાઈ મંદિરમાં લઈ જઈએ ભગવાનના દર્શન કરે કે આ બોલે ક્યારે, આ બોલતા કેમ નથી? નાના નાના બાળકો હોય, એક સહજ બાલવૃત્તિથી એને એક પ્રશ્ન થાય, પૂછે કે પ્રભુ બોલતા કેમ નથી? ત્યારે મારે કહેવું છે કે નહીં, ભગવાન પણ બોલે છે. આ અહીંયા આવીને બેસો. જો આ શબ્દ ભાગવત શું છે? કૃષ્ણા સ્પીક્સ, કૃષ્ણ કહે રહે હૈ, કૃષ્ણ હી તો કહેને વાલે હૈ. કૃષ્ણ એ ભાખ્યું તે ભાગવત, કૃષ્ણ એ ગાયું તે ગીતા. ભાગવતા પ્રોક્તમ, આ ભગવાનની જ વાણી છે. અને જ્યારે ભગવાન કહેતા હોય તો પછી બહુ સાવધાની, બહુ એકાગ્રતા આપણા બધાની અંદર હોવી જોઈએ. તો એ ભાગવતના માધ્યમથી રસરૂપ ભગવાન આપણા હૃદયમાં પ્રવેશ કરશે. આ ભાગવત એક દિવ્ય અવસર છે વૈષ્ણવો. શેનો અવસર છે? ગળામાં કંઠી તો આપણે ધારણ કરી,
બ્રહ્મ સંબંધ તો લીધું, પણ હજી આપણને ભગવદીઓ ભક્તો કહે છે વૈષ્ણવ નથી થયો તું હજી રે સિદ્ધ ગુમાનમાં ગુમે, હરિજન નથી થયો તું હજી સિદ્ધ રે ગુમાનમાં ગુમે. ખાલી ગળામાં કંઠી પહેરી લેવાથી કોઈ વૈષ્ણવ થોડે થાય છે. આ તો એક અવસર છે, એક દિવ્ય લાભ છે. શેનો લાભ છે, શેનો અવસર છે? વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાભ, વૈષ્ણવ થવા માટે. આ એક લાવો છે ભાગવત કથામાં, એક દિવ્ય અવસર છે. શેનો લાવો? વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આ દિવ્ય લાવો છે વૈષ્ણવો, એટલે અધિકથી અધિક આપણે આ અવસરનો આનંદ લઈએ. આ આચાર્ય પીઠ આપને આમંત્રણ આપે છે કે આવો ઓર યે કથા ગંગા મેં નહાઓ, આનંદ કરો, તન મન કો પવિત્ર કરો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાહો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાહો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા અંતર